नमस्कार, मैं गुजरात न्यूज में आपनो स्वागत छे। हूँ छु चार मित्र। नजर नाखे हाल ना मुख्य समाचार पर। વરાછામાં લક્ષ્મીનગરમાંથી રાત્રિના સમયે વરઘોડો પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈકે ફાયરિંગ કરતા એક મહિલાને ગોળી મારતા તેનું મોત નિપજ્યું હતું। વરાછા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાંથી રાત્રિના સમયે વરઘોડો પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન વરઘોડાને ઘરની આગાસી પરથી જોઈ રહેલી મહિલા સાવત્રીબેન બળગુર્જરને વરઘોડોમાંથી ગોળી છૂટતા ગાલ પર ગોળી વાગતા તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તેમને મૃત જાહેર કરાતા વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વરાછા પોલીસ તરફથી જાણવા મળ્યું હતું કે મહિલાને ગોળી વાગતા મોત થયાની જાણ થતાં જ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ ગોળી છોડનાર અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરાઈ છે। વરાછાના લક્ષ્મીનગર ખાતે મકાનના ધાબા પરથી વરઘોડો જોઈ રહેલી મહિલાના ગાલના ભાગે ગોળી વાગી હતી અને ત્યારબાદ તાત્કાલિક મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી, જોકે તેણીનું મોત નિપજ્યું હતું। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। બિલ્ડરોને ફાયદો કરાવવા સોસાયટીના રસ્તાના કામમાં દખલગીરી કરનારા ધારાસભ્ય સ્થળે પહોંચતા જ મહિલાએ ધારાસભ્યનો હુરિયો બોલાવ્યો હતો। મતદારોનો મિજાજ બદલાયો હોવાની પ્રતિતિ કરતો કેસ સુરતના સીમાડા વિસ્તારમાં બન્યો હતો, જેમાં કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવવા માટે સોસાયટીની રસ્તાના કામમાં દખલગીરી કરનારા આ વિસ્તારના કામરેજના ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાને ઉશ્કેરાયેલી મહિલાએ ધડાધડ 4-5 તમાચા ચોડી દીધા હોવાની વાત પણ સામે આવી રહી છે, જેના કારણે પોતાની કાર મૂકી ધારાસભ્યને બાઇકમાં ભાગવાનો વખત આવ્યો હતો। આટલું અધૂરું હોય તેમાં તમામ ઘટના પોલીસની હાજરીમાં જ બની હતી। સમગ્ર ઘટના અંગે કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાએ જણાવ્યું હતું, રસ્તો બંધ થઈ જશે તેવા ઉલટા ચશ્મા લોકોને કોંગ્રેસે પહેરાવ્યા હતા, કોંગ્રેસે લોકોને ઉશ્કેર્યા હતા, જોકે અમે સમજાવવા ગયા હતા ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર પણ હાજર હતા અને લોકોને ઉશ્કેરતા વાતાવરણ ગરમ થયું હતું, પરંતુ હાથાપાઈ થઈ હોવાની વાત ખોટી છે। એક તરફ 3-3 રાજ્યોમાં ભાજપનો સફાયો થયો છે ત્યારે હવે ગુજરાતની જનતા પણ ભાજપથી વધુ વિમુખી થઈ હોય તેમ લાગે છે, કારણ કે પોલીસની હાજરીમાં સુરત કામરેજના ભાજપના ધારાસભ્યનો મહિલાએ હુરિયો બોલાવ્યો હતો। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। તો કતાર ગામ હાથી મંદિર પાસેથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગી જતા ભાંગડ મચી જવા પામી હતી। આગમાં કોઈ જાનહાની ન થતા ફાયરે હાશકારો અનુભવ્યો હતો। કતારગામ ખાતે આવેલા હાથી મંદિર પાસેથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો। બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો હતો, જો કે ફાયરે કાબૂ મેળવ્યો તે પહેલાં જ કાર આગમાં સ્વાહા થઈ ગઈ હતી। આગમાં કોઈ જાનહાની ન થતાં ફાયરે હાશકારો અનુભવ્યો હતો। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। તો હાલના બ્રેકિંગમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યુ નરોડા અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી, કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર, ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ, લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર। ઉધના મેઇન રોડ લક્ષ્મીનારાયણ મંદિર પાસે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી બાઇકરોએ અછડો તોડી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે। ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેશરા દક્ષેશ્વર મંદિર પાસે આવેલા આકાશભૂમિ રો હાઉસમાં રહેતા સીમાબેન શર્માએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ઉધના મેઇન રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ મંદિર સામે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે એક મોટરસાયકલ પર આવેલા 2 રીઢાઓએ તેમના ગળામાં ધાપ મારી પહેરેલ સોનાની ચેઇનની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા।
હાલ તો બનાવ અંગે ઉધના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મિતુલ પરમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સુરત। સુરતના સિંગળપુર ચાર રસ્તા ખાતે આવેલા ભગુનગર કોઓપરેટિવ સોસાયટીમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક દૂર કરવાની માંગ સાથે મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામોએ માજા મૂકી છે, ત્યારે અગાઉ અનેક સોસાયટીના રહીશો દ્વારા ગેરકાયદેસર બાંધકામો અંગે મનપા કમિશનરને રજૂઆત કરી હતી, ત્યારે ફરી આવી જ એક રજૂઆત સ્થાનિકોએ મનપા કમિશનરને કરી છે, જેમાં કતારગામ ઝોનમાં આવેલા સિંગળપુર ચાર રસ્તા ખાતેની ભગુનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પ્લોટ નંબર 68માં મિલકતદાર દ્વારા કાયદેસર બાંધકામ કરાઈ રહ્યું છે, જે અંગે કતારગામ ઝોનમાં પણ રજૂઆત કરાઈ હતી, પરંતુ ઝોનના અધિકારીઓ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ દૂર ન કરાતા આખરે કંટાળી સોસાયટીના રહીશોએ મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સુરત મનપાની કતારગામ ઝોનના શહેરી વિકાસ અધિકારીઓના પાપે અનેક ગેરકાયદેસર બાંધકામો થયા છે, ત્યારે હવે આ અધિકારીઓને ભોપાળા સોસાયટીવાસીઓ જ બહાર લાવી રહ્યા છે, જેથી આવનારા દિવસમાં મનપા કમિશનર લાલ આંખ કરશે તેમ લાગી રહ્યું છે। મિતુલ પરમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ સુરત। હાલ લગ્ન સરાની સીઝન ચાલતી હોય છે ત્યારે રાજકોટ ખાતે જેઠાભાઈ રાવાણીની પુત્રી અને પુત્રના લગ્ન પ્રસંગે આવતા મહેમાનો અને જાનૈયાઓને કન્યાના માતાપિતા દ્વારા પક્ષીઓને બચાવો અભિયાનને સાર્થક બનાવવા માટે ચકલીના માળા આપે સ્વાગત કરવામાં આવ્યું। રાજકોટ શહેરના કોઠારિયા મેઇન રોડ પાસે ન્યૂ સુભાષ 5માં રહેતા જેઠાભાઈ રામાણીની પુત્રી પૂનમના લગ્ન રાજકોટના રહેવાસી મહેશભાઈ રાઘવાણીના પુત્ર રવિ સાથે આજ રોજ નિર્ધારિત કરવામાં આવેલા હતા, જેમાં જાનૈયાઓએ ચકલી બચાવો અભિયાનને સાર્થક કરવા માટે પક્ષીનો માળો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। જેઠાભાઈ રામાણીની પુત્રી પૂનમ અને પુત્ર મનોજના લગ્ન પ્રસંગમાં સૌ સગા વાલાઓને નિમંત્રણ પાઠવવામાં આવેલ હતું, ત્યારે આજરોજ પુત્રી પૂનમની જાનમાં આવેલા જાનૈયાઓને પક્ષીના માળા આપીને સુસ્વાગતમ કરવામાં આવ્યું હતું। આમ તો સૌ લોકો લગ્ન પ્રસંગમાં કોઈપણ જાતની ચીજની ઘટત ન રહી જાય તે માટે તેઓ તમામ આયોજન અગાઉથી જ કરતા હોય છે અને અનેક પ્રકારના ખર્ચામાં પણ કરતા હોય છે, ત્યારે જેઠાભાઈએ જણાવ્યું હતું કે અન્ય ખર્ચો કરવા કરતાં પક્ષીઓના જીવ બચી અને આ દિવસોમાં લુપ્ત થતી ચકલીઓ અને પક્ષીઓને બચાવવો એ જ અમારું અભિયાન છે। આ પ્રસંગમાં આવેલા મહેમાનોએ પણ આ અભિયાનને બિરદાવ્યું હતું અને આવેલા સૌ કોઈ મહેમાનોએ આ કાર્યથી સૌ કોઈને ત્યાં ઉજવતા પ્રસંગોમાં આ કાર્યને અચૂક રાખવું જોઈએ તેવી ચર્ચા લગ્ન પ્રસંગ દરમિયાન થવા લાગી હતી, જેથી આવતા દિવસોમાં પણ પક્ષીઓને બચાવવા માટે અંતે તો આપણે મનુષ્ય જ ધ્યાન રાખવું જોશે, પરંતુ જેઠાભાઈનો ઉદ્દેશ કાયમને માટે એ જ કે આપણું જીવન એ જ પક્ષીનું જીવન, જેને લઈને જેઠાભાઈ તેમના પુત્ર અને પુત્રીના લગ્નમાં આવેલા તમામ મહેમાનોને પક્ષી બચાવો અભિયાનનો સંદેશો આપ્યો હતો અને ખોટા ખર્ચાઓ લગ્ન પ્રસંગમાં બાદ કરી પક્ષીઓને બચાવવાનો ઉદ્દેશ આપ્યો હતો। ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, એનએસ ગુજરાત ન્યૂઝ રાજકોટ। અમીરગઢના કાકવાડાની બનાસકાંઠાના પટમાંથી દારૂ ભરેલા બે કાર સાથે રાજસ્થાનના બે સમૂહની ટ્રેક્ટરોની આડસે નાકાબંધી કરી અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યા છે। શ્રી પ્રદીપ સેજુલ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠા પાલનપુર તથા શ્રી ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ નાયબ પોલીસ અધિક્ષક દિશાનાઓએ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિને નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચન કરતા શ્રી બીઆર પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમીરગઢ તથા પોલીસ સ્ટાફના બળવંતસિંહ દિલાવરસિંહ દીપકભાઈ રોહિતભાઈ દિલીપભાઈ હસમુખદાન જેતીશભાઈ હનીશ ખાન હસમુખભાઈ અશોકભાઈ નટરભાઈની ટીમની માણસોએ મળેલ હકીકતના આધારે કાકવાડા ગામની નદીના પાટમાં નાકાબંધી કરી દસ્તર ગાડી નંબર 38 90 દારૂની બોટલો નંગ 477 કિરુ 1,90,800 તથા સાથેની બીજી ગાડીમાંથી દારૂની બોટલોના નંગ 440 કિરુ 1,07,000 મળી। કુલ બોટલ નંગ 917 કિરુ 3,66,800 તથા 2 કાર કિરુ 80,000 મુદ્દામાલ મળી। કુલ રૂપિયા 11,66,800 મુદ્દામાલ રિકવર કરી આરોપી 1 રાજવીસિંહ હીરાલાલ જાટ 2 મંગળજળ ગોપાલલાલ યાદવ બંને રહે રેનાવલ તા કુલેરા તા જયપુર આરોપીઓને સામે અમીરગઢ પોલીસ સ્ટેશને પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે। આ કામે પોલીસે સાથે રાજસ્થાનના બુટલેગરને પકડવા સ્થાનિક લોકોની મદદથી 2 ટ્રેક્ટરો નદીના બંને બાજુ તટ ઉપર આદેશ કરી આબાદ રીતે ઝડપી લીધા હતા। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ અમીરગઢ। સાબરકાંઠા રાયડર તાલુકા રતનપુર ગામે રવારી સમાજના પરિવારને એક સાથે મરણ 16 ગાયોના મોત થતા આજથી રવારી પરિવાર પર આપ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે। સાબરકાંઠાના ઈદર તાલુકાના રતનપુર ગામે રબારી સમાજના પરિવારે એક સાથે મરણ 16 ગાયના મોત થયા જેથી રબારી પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી।
ડેરામાં ગાયોના ઘણ પાછળ ફરતા સમયે રસ્તામાં અલગ અલગ સ્થળે 16થી વધુ ગાયોનું મોત થયા હતા. જ્યારે તેઓ ગાયો ચરવા ગયા હતા ત્યારે કંઈક ઝેરી ખોરાક ખાવામાં આવતા ગાયોનું મોત થવા તેવું જાણવા મળ્યું હતું. સમજ હજી બીજી કેટલીક ગાયો સારવાર હેઠળ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ઈદર. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.